સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સદાપુર પાસે રામાયણમાં લંકેશનું પાત્ર ભજવનારાના બંધ મકાનમાં ચોરી થઈ હતી, જેમાં 4.50 લાખથી વધુ ચોરી થઈ હતી. લંકેશ અરવિંદ ત્રિવેદીની દીકરી સવિતાબેન ઠક્કરે ચોરીની ફરિયાદ ઈડર પોલીસ મથકમાં નોંધાવી. રામાયણ સિરિયલમાં લંકેશનો અભિનય કરનાર અરવિંદ ત્રિવેદીના બંધ મકાનમાં ચોરી થઈ હતી. લંકેશ અરવિંદ ત્રિવેદીએ તેમના નિવાસ સ્થાને શ્રી ભગવાન રામની પ્રતિમાની દર વર્ષે પૂજા અર્ચના કરવામાં આવે છે. જો કે ભગવાન શ્રી રામ સુશોભિત કરેલી મોડી રાત્રે ચોરોએ ચોરી કરી હતી. જો કે થોડા વર્ષ પહેલા જ લંકેશ અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું હતું, ત્યારબાદ તેમનો પરિવાર મુંબઈ ખાતે રહે છે. ઈડરની ઘટના. લંકેશના ઘરમાં ચોરી, શ્રી રામના પાદુકાને છત્ર ગાયબ. ઈડરના સદાતપુરા પાસે લંકેશ અરવિંદ ત્રિવેદીનો અન્નપૂર્ણા મકાન જે બંધ હતું, લંકેશ અરવિંદ ત્રિવેદીના બંધ મકાનમાં શ્રી રામ ભગવાનની શણગારેલી ચાંદીના છત્ર, રુદ્રાક્ષની માળા, પગના છડા, ચરણ પાદુકા, ચાંદીનો રથ, ડિજિટલ કેમેરો, બહેનો કલર અને 15,000 રોકડા હતા. વિવિધ સ્મૃતિ ચિહ્નો અને મેડલોની ચોરી. જાણ બેદુએ હાથ ફેરો કર્યો. 4.50 લાખ થી વધારેના મુદ્દા માલની ચોરી. મારા પપ્પાને મેળવેલા એવોર્ડ, જે એમને આખી જિંદગી મેળવ્યા, મહેનત કરી હશે એ એવોર્ડ મેળવવા માટે, જે એ લોકો માટે માત્ર કદાચ મામૂલી ચાંદી હોઈ શકે, પણ અમારા માટે એવોર્ડ બહુ મહત્વના હતા. કદાચ પપ્પાના ગયા પછી એ એવોર્ડ જોઈને જ અમે જીવતા હતા અને એ જ અમારો એક સહારો હતો. ઈડર પોલીસે તપાસ આદરી. જાણ બેદુ શંકાના દાયરામાં. બંધ મકાનમાં કુલ 4.50 લાખની ચોરી થઈ હતી. લંકેશ અરવિંદ ત્રિવેદીને મળેલા ચાંદીના એવોર્ડની પણ ચોરી થઈ હતી, જેની ફરિયાદ ઈડર પોલીસ મથકે નોંધાવી હતી. લંકેશ અરવિંદ ત્રિવેદી એ રામનવમીના દિવસે પરિવાર સાથે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરતા હતા. ભગવાન શ્રી રામની શણગારેલી પ્રતિમાની ચોરી થઈ હતી. ચોરીની પડોશને ખબર પડતા જ લંકેશ અરવિંદ ત્રિવેદીની દીકરી કવિતાબેન ઠક્કરને વિડીયો કોલ કરીને ચોરીની જાણ કરી હતી. શ્રી રામજીનો ચાંદીનું છત્ર, રુદ્રાક્ષની માળા, પાદુકા, ચાંદીનો મુગટ, ચાંદીનો રથ, હાથના ચાંદીના કડા, ચાંદીનો એવોર્ડ, ડિજિટલ કેમેરો સહિત 15,000 રોકડની ચોરી. જેઓ મુંબઈ ખાતે રહે છે તેઓએ ગઈકાલે ઈડર પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવેલ છે. હાલ આ એફઆઈઆરની તપાસ ઈડર પીઆઈ પીએમ ચૌધરી કરી રહ્યા છે અને અમે વિવિધ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે હાલ પ્રયત્નશીલ છીએ. મુંબઈથી ઈડર સવિતાબેન ઠક્કર દોડી આવ્યા હતા અને ઈડર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ચોરી કરનાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. ઉમંગ રાવલ, ઝડપ ટીવી, સાબરકાંઠા.